હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ અગિયાર વિશે તમારો કોમ્પ્યુટર જેની અંદર તમારા સભ્યની એમસીક્યુ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું મિત્રો આ એમસીક્યુ તમારા માટે ઘણા બધા ઉપયોગી હોય છે કારણ કે પરીક્ષા અંદર પણ તમારે જે છે પૂછાતા હોય છે તે ઉપરાંત તમારા સભ્યની અંદર પણ લખવાના થાય છે તે ઉપરાંત કોમ્પ્યુટરનું પ્રેક્ટિકલ આવે ત્યારે પણ ઘણા બધા આ ઉપયોગી બની શકે છે જોઈએ મિત્રો હેતુલક્ષી પ્રશ્નો જેની અંદર પહેલો વિકલ્પ છે મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દો પરથી બનાવવામાં આવ્યો છે તો જોઈએ વિભાગ ઓપ્શન ડી આપણું સાચું બનશે મલ્ટીપલ મીડિયા ત્યારબાદ બીજા નંબરે મલ્ટી મીડિયામાં મહત્તમ કેટલા માધ્યમોને સાંકળી શકાય તો પાંચ માધ્યમ એટલે કે સી ઓપ્શન સાચું બનશે ત્રીજા નંબરે છે કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહે છે તો બી સાઉન્ડ કહે છે ચોથા નંબરે છે ટાઈમ સેન્ચ્યુરી બુકમાર્ક વગેરે નીચેનામાંથી કયા પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે તો સેરીફ એટલે કે સી ઓપ્શન સાચું બને છે ત્યારબાદ છે વિન્ડોઝ મીડિયા કોમ્પ્રેશનનો ઉપયોગ કરી બનાવેલા ધ્વનિ ફાયદ સ્વરૂપ નીચેનામાંથી કયું છે તો ડબલ્યુ એમ એટલે ડી ઓપ્શન સાચું બનશે મિત્રો તમારા દરેકે દરેક સબ્જેક્ટ બધા જ વિષયોના સભ્યાય સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન સાથે સંપૂર્ણ સમજૂતી સાથે આપણે ચેનલ પર અપલોડ કરેલા છે તો ફટાફટ આ વિડીયો જોયા પછી આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી તમને મળી રહેશે જોઈએ છઠ્ઠા નંબર છે અક્ષરની ટોચની સૌથી નીચેના બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે તો એ કદ સાત જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઈપ ફેસને રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ફોન્ટ ત્યારબાદ છે આઠ મેક્રોમીડિયા ઇન ફિંગ સ્ટુડિયો અને પેન્સિલ કયા પ્રકારના એનિમેશન સોફ્ટવેરના ઉદાહરણ છે તો બી ટૂડી ત્યારબાદ જોઈએ આગળ નવમાં નવરાજ્ય કોમ્પ્યુટર અને સ્ક્રીન પર આવેલા નાના ટકાને કયા નામથી ઓળખવામાં આવે છે તો પિક્સેલ એ ઓપ્શન સાચું બને છે દસ ચિત્રોના કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય સદિશ અને રાસ્ટર અગિયાર સમય પ્રમાણે થતા દર્શનીય ફેરફારોને રજૂ કરવા છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો સી એની મેશન ત્યારબાદ છે બાર ટપકાઓના દ્વિપરમાણુએ સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે તો બી મેપ જોઈએ આગળ તેરમા નંબરે છે એમ આઈડીઆઈનું પૂર્ણ સ્વરૂપ કયું છે બી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ એન્ટર ત્યારબાદ છે ચાલી ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સૌથી સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ કયું છે તો જે ઈ જે એટલે કે બી ઓપ્શન સાચું બને છે પંદર નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ગાણિતિક સમીકરણની મદદથી ચિત્રનો સંગ્રહ કરવામાં આવે છે તો સતીશ ત્યારબાદ છે આગળ સોળ જેની અંદર પૂછ્યું છે તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે સાધનોનો કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો સ્કેનર ત્યારબાદ જઈએ આગળ સત્તરમાં નંબર છે પીએનજી એટલે શું તો જવાબ આવશે ડી પ્રોટેબલ નેટવર્ક ગ્રાફિક્સ મિત્રો તમારા ધોરણ અગિયારના કોમ્પ્યુટરના દરેકે દરેક ચેપ્ટરના એમસીયુકનું સોલ્યુશન મૂકાઈ ગયું છે જે તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો અઢારમાં નંબર છે વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે તો પ્લગ અને ઇન ત્યારબાદ છે ઓગણીસ મલ્ટીમીડિયાના નીચેનામાંથી કયા પદમાં વહેંચી શકાય તો બી સંવાદિત અને અસંવાદિત વીસ જેની અંદર નીચેનામાંથી એની કયા પ્રકારના એક્સ ને વાય એક્સ પર દર્શનીય ફેરફારો ઉદભવે છે તો મિત્રો આ જે છે તમારે કોમેન્ટ કરવાનું રહેશે જેથી કરી મને પણ ખ્યાલ આવે કે તમે વિડીયો છેલ્લે સુધી જોવો છો હવે આગળના સૌથી સોલ્યુશન દરેક કે દરેક વિષયના આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી જે છે ને નામ જે છે બીજા નંબરનો જે ચેપ એનું પણ સોલ્યુશન ત્યાંથી મળશે